विद्यार्थी मित्रों पेपर सेट नंबर 3 अने सेक्शन सी नो प्रश्न नंबर 43 भारत सरकार की महिला कल्याणकारी योजनाओं ने क्रमिक रीते वर्णो। सौथी पहला तो मैं डिस्प्ले पर मुकेला फोटोग्राफ्स आपने अपना भूतपूर्व मुख्यमंत्री रही चुकेला एवं आनंदीबेन पटेल याद अपावे छे। ए सीवाय महत्वना आईपीएस ऑफिसरो तरीके रही चुका होय अने जेमनुं नाम अलग अलग अवकाशी क्षेत्र साथ जोड़ेलू होय सैन्य साथ जोड़ेलू होय एवी अनेक महिलाओं फोटोग्राफ्स जोता आपने ख्याल आए कि महिलाओं एक समय जो स्थिति थी एना करता आज एम खूब झड़प थी उत्कर्ष थे विकास थे आज देश खूणे खूणे अने दरेक फील्ड की अंदर दरेक क्षेत्र में महिलाओं वर्चस्व जोवा मळे छे महिलाओं जोवा मळे छे एटले कीधुं भाई महिलाओं माटे कल्याणकारी योजनाओ जेथी एमनो पण विकास थाय अने एमने पण समान हक अने समान तक मळे ए माटे आपणे आपणा भूतपूर्व महिला मुख्यमंत्री रही चुका एवा आनंदबेन पटेल ने खास याद कर्या कारण के महिला कल्याण माटे एमने घणी बधी कामगीरीओ करी थी अने एना कारणे आजे महिलाओं सारो एवो उत्कर्ष करी अने समाजनी अंदर एक सारा स्थान उपर पण છે અને ઘણી બધી દરેક ફિલ્ડની અંદર અવકાશથી માંડી શિક્ષણથી માંડીને આરોગ્યથી માંડીને દરેક ફિલ્ડમાં તમને મહિલાઓનું દબદબો જોવા મળે છે અથવા તો વર્ચસ્વ જોવા મળે છે। આ બાજુ મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના આવી અનેક યોજનાઓની વાત કરીએ તો અલગ અલગ યોજનાઓ શરૂ કરીને મહિલાઓને સમાજની અંદર માન મોભો દરજ્જો વગેરે અપાવવા માટેના ઘણા બધા સરકારે પ્રયત્ન કરેલા છે એમાંની એમાંના કેટલાક મુદ્દાઓ એટલે કે 6 મુદ્દા સાથે આપણે આ પ્રશ્ન લખવાનો હોય તો કઈ કઈ કલ્યાણકારી યોજનાઓ આપણે ત્યાં શરૂ થઈ તો સૌથી પહેલાં તો અહીંયા થોડી પ્રિન્ટ મિસ્ટેક છે કે 1992 આવશે બરાબર હું સુધારી નાખું છું કે ભાઈ 1992ની અંદર રાષ્ટ્રીય મહિલા આયોગની રચના થઈ હતી। હવે જોઈએ તો મહિલા કલ્યાણકારી યોજનાઓ ક્રમિક રીતે કેવી રીતે શરૂ થઈ તો કે મહિલાઓને પુરુષ સમાન દરજ્જો શિક્ષણ સલામતી મૂળભૂત સ્વતંત્રતા મળે એ પ્રયત્ન કર્યો સૌથી પહેલાં તો 1980ની અંદર આપણે એને એડિશનથી ગોઠવી દઈશું તો સૌથી પહેલાં તો 1980થી મહિલાઓને એક સ્વતંત્ર જૂથ માનવામાં આવ્યું કારણ કે ભારતની કુલ વસ્તીના લગભગ 50% વસ્તી મહિલાઓની છે કારણ કે જો મહિલાઓની સંખ્યા છે ને એ 48.46% છે અને પુરુષોની સંખ્યા છે 51.54% છે તો બહુ નજીકનો સ્કોર બહુ નજીકની સંખ્યા કે ભાઈ 48.46 અને 51.54 મતલબ કે 50%ની નજીક એટલે કે અડધો અડધ વસ્તી આપણી મહિલાઓની છે અને જો મહિલાઓને આપણે અવગણશું મહિલાઓને વિકાસ માટે દેશના ઉદ્યોગો માટે અથવા મહિલાઓની પ્રવૃત્તિઓને ધ્યાનમાં નહીં લઈએ તો ભવિષ્યની અંદર આપણા દેશ માટે કેટલીક ભયંકર સ્થિતિઓ સર્જાઈ શકે એટલે મહિલાઓને મહત્વ આપવા માટે મહિલાઓનું અગત્ય સમજી એમને પણ સમાન હક સમાન તક મળે એ માટે આપણે પ્રયત્નશીલ છીએ અને એ પ્રયત્નના ભાગરૂપે આપણે મહિલાઓને 1980નું એક અલગ જૂથ યાદ રાખજો 1980ની એડિશન યાદ રાખશું પછી 1992ની અંદર કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરી એ સિવાયનો એક મુદ્દો એડ કરી દો તો 1975ના વર્ષને રાષ્ટ્રીય મહિલા વર્ષ તરીકે ઉજવવાની શરૂઆત થઈ 75થી 85ના દશકાને મહિલા દશકા તરીકે ઉજવવાની શરૂઆત થઈ મહિલા દશકો શબ્દ લખું છું મહિલા દશકો બે મુદ્દા આપણે બીજા એડ કર્યા 75નો અને 75થી 85નો 80માં અલગ જૂથ બનાવ્યું 75ને રાષ્ટ્રીય મહિલા આયોગ તરીકે અથવા તો રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવો 92ને રાષ્ટ્રીય મહિલા આયોગની રચના થઈ 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણની નીતિ અપનાવી કઈ નીતિ અપનાવી મહિલા સશક્તિકરણ મહિલાઓનું સશક્તિકરણ થાય એ પણ સમાજમાં સમાન હક સમાન તક વગેરે મેળવે ત્યાર પછી ક્યાંક ને ક્યાંક સ્થાવર મિલકતમાં સ્ત્રીઓને પુરુષ સમાન હિસ્સો મળે એ માટે કાયદાઓ સુધારવામાં આવ્યા ત્યાર પછી કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી એ પણ યાદ રાખશું 1992ના વર્ષને પણ યાદ રાખશું અને એક એડ કરી દઉં છું હજી 2002ના વર્ષને રાષ્ટ્રીય મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું એટલે એડિશનની દ્રષ્ટિએ વિચારીએ તો આપણે કઈ કઈ એડિશનો યાદ રાખવાની છે અહીં હું અલગથી પાછો એનો એક ટોપિક આપી દઉં સૌથી પહેલા કઈ એડિશન યાદ રાખશું તો કે 1975 બરોબર રાષ્ટ્રીય મહિલા વર્ષ બીજી એડિશન કઈ યાદ રાખશું 1975થી 85 જેમાં મહિલાનો સૌથી વધુ વિકાસ થયો એટલે મહિલા દશકો ત્રીજી એડિશન 1980 કે જેની અંદર મહિલાને એક અલગ જૂથ માનવામાં આવ્યું ચોથી એડિશન 1992 જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના થઈ પાંચમી એડિશન 2001
જ્યાં મહિલા અને બાળ વિકાસ યોજના માટે રાષ્ટ્રીય મહિલા નીતિ અથવા મહિલા સશક્તિકરણ નીતિ, અને ત્યાર પછી છઠ્ઠી એડિશન આપણે યાદ રાખશું 2002 રાષ્ટ્રીય મહિલા વર્ષ, બરોબર, કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત આપણે ત્યાં થઈ. તો આ પ્રકારના આપણા કેટલાક મુદ્દાઓ આપણે એડ કર્યા. 6 એડિશનથી આ પ્રશ્ન લખશું એટલે સંપૂર્ણ પ્રશ્નમાં તમામ યોજનાઓ અહીંયા ક્રમિક રીતે આવી જશે, બરોબર. આટલો જવાબ આપણો આ પ્રશ્ન માટે ઇનફ છે, પૂરતો છે.